ક્રાઇમબ્રાન્ચની ટીમ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે. ત્યારે ચોકબજાર પોલીસ મથકમાં થયેલા ચકચારી ડબલ મર્ડર અને ગુડસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી એવા મહારાષ્ટ્રના ઘાટમાં નામ બદલી રહેતા દિવાન ગેંગના આબિદ ઉર્ફ પંચર સોહેલ ચાંદ સૈયદને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમબ્રાન્ચે આરોપીને સુરત લાવી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ગત 3 માર્ચના રોજ મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં દિવાન ગેંગના ઇસમોએ બકુલેશ પરિહાર અને કાર્તિક ચૌહાણ તેમજ રાજેશ નામના ઇસમોને પોલીસે બાતમી આપતા હોય તેવી શંકાએ માર માર્યો હતો, જેમાં ચપ્પુ વડે ઇજા પહોંચતા રાજેશ ઉર્ફ રાજુ અને કાર્તિક ચૌહાણનું મોત નિપજ્યું હતું. જે ગુનામાં પોલીસ પકડથી બચવા આરોપી પોતે રાજસ્થાન મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હતો અને બાદમાં મહારાષ્ટ્રના ઘાટ બુલથાણા ખાતે ઓળખ છુપાવી સાહિલ નામથી ભાડાના મકાનમાં રહી કડિયાકામ અને મિસ્ત્રી કામ કરતો હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમબ્રાન્ચે આરોપીઓનો કબજો ચોકબજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.